हेलो नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु नीलकंठ पंडित। ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 कॉमर्स के अंदर वाणिज्य व्यवस्था ने संचालन में चैप्टर नंबर 5 के अंदर आगळ वधीए। विद्यार्थी मित्रों, खास एक वात तमने कहेवानी के ज्यारे सरकार श्री द्वारा आ वर्ष माटे 30% जे अभ्यासक्रम रद्द करवामां आव्यो छे एनी अंदर आ चैप्टर नी अंदर थी खास आज टॉपिक छे ભાગીદારના પ્રકારો, એ પછી જે ભાગીદારી પેઢીનો જે મુદ્દો છે, ભાગીદારી પેઢી નો અર્થ, એના પ્રકારો અને ભાગીદારી કરાર પેઢીનું ખાસ કરારનામું, ટૂંકમાં આ ટોપિક પછીના જે ટોપિક છે એ આ વર્ષના સિલેબસમાંથી રદ કરવામાં આવ્યા છે, એટલે કે 30% ઘટાડામાં નીકળી ગયા છે। તો આ પાંચમા ચેપ્ટરનો છેલ્લો તબક્કો છે આજે આપણે ભણવાનો છે। તો જોઈએ ભાગીદારના પ્રકારો। વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગીદાર વિશે વાત કરી, ભાગીદારી વિશે વાત કરી। હવે ભાગીદાર છે એના પ્રકારો, તો અલગ અલગ ઘણા પ્રકારના ભાગીદારો હોય છે। ધંધાકીય પેઢીની અંદર આપણે જોયું કે બે કે તેથી વધુ વ્યક્તિઓ પોતે પોતાના દ્વારા ચલાવેલ અથવા તો કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવેલ નફો વેચવા માટે સંમત થાય એવી રીતે ભાગીદારીનો શરૂઆત થાય છે, એની પ્રારંભ થાય છે। હવે ભાગીદાર છે એના અલગ અલગ 6 પ્રકાર છે। તો જોઈએ ભાગીદારના પ્રકારો। તો ખાસ પહેલો જે પ્રકાર છે એ સક્રિય ભાગીદાર। તો ભાગીદારી કરારનામાની અંદર જે ભાગીદાર પેઢીની અંદર પેઢીના સંચાલનમાં પોતે સક્રિય રીતે ભૂમિકા ભજવતો હોય, એટલે કે પોતે સંચાલનના કાર્યની અંદર સક્રિય હોય એવો જે ભાગીદાર છે એને સક્રિય રસ લઈને જે ભાગીદાર કામ કરતો હોય છે સક્રિય ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે। આવો જે ભાગીદાર છે નફા નુકસાનમાં નક્કી થયેલ હિસ્સો છે પોતે મેળવે છે, એટલે કે આ ભાગીદારને નફા નુકસાનની અંદર જે નક્કી કરેલો હિસ્સો છે એ મળવાપાત્ર છે। પેઢીના કાર્યો માટે તે અન્ય ભાગીદારોનો એજન્ટ ગણાય છે। જે ભાગીદાર પેઢીના ભાગીદારી કરાર મુજબ જે વ્યક્તિ ભાગીદાર બને અને પેઢીના સંચાલનમાં પોતે સક્રિય રીતે રસ લઈને કામ કરે એવો જે ભાગીદાર છે એને સક્રિય ભાગીદાર કહેવાય। નફા નુકસાનની અંદર એનો નક્કી કરેલો હિસ્સો એને મળવાપાત્ર થાય અને અન્ય ભાગીદારના એજન્ટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે। બીજો જે પ્રકાર છે નિષ્ક્રિય ભાગીદાર, એટલે કે જે ભાગીદાર ભાગીદારી કરાર દ્વારા પેઢીનો ભાગીદાર તો બને છે પરંતુ સાથે સાથે નફો અને નુકસાન પણ ભોગવે છે, પરંતુ પેઢીના સંચાલનમાં સક્રિય રીતે ભાગ લેતો ન હોય, એટલે કે સંચાલનમાં પોતે કોઈ પણ ભૂમિકા ભજવતો નથી એવો ભાગીદારને નિષ્ક્રિય કે સુષુપ્ત ભાગીદાર કહેવામાં આવે છે। જે ભાગીદાર ભાગીદારી કરાર મુજબ ભાગીદાર તો બન્યો છે પણ સંચાલનની અંદર એ પોતે કોઈ પણ ક્ષેત્રમાં જોડાયેલો નથી કે સંચાલનમાં રસ લેતો નથી, ભાગ લેતો નથી, આવો જે ભાગીદાર છે એને નિષ્ક્રિય કે સુષુપ્ત ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે। પણ આની જે જવાબદારી છે એ બીજા ભાગીદારોની જેમ અમર્યાદિત છે, એટલે કે જો નુકસાન જાય તો પોતાની અંગત મિલકતો વેચીને પણ એને રકમ એટલે કે પેઢીનું દેવું ભરપાઈ કરવું પડતું હોય છે। ત્યારબાદ ત્રીજો જે પ્રકાર છે નામનો ભાગીદાર, ખાલી નામનો ભાગીદાર હોય આ ભાગીદાર છે એ ખાસ નવી સપાટી પેઢીનો ઝડપથી વિકાસ કરવા અથવા તો એ હરીફાઈમાં ટકી રહેવા માટે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ, આવો ભાગીદાર કોણ હોય તો કે ભાઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય નામનો ભાગીદાર, પોતાના નામનો પેઢીને ઉપયોગ કરવા દે તેને નામનો ભાગીદાર કહેવાય। ખાસ કરીને પેઢીનો ઝડપથી વિકાસ થાય, હરીફાઈમાં ટકી રહેવા માટે એ વ્યક્તિનું નામ એ પેઢી સાથે જોડાઈ જાય, તો ઘણા વાર આપણે જોતા હોય છે કે આ વ્યક્તિ તો આ વ્યક્તિ તો બહુ સારા વ્યક્તિ છે તો એની પેઢી પણ સારી હશે, એની વસ્તુ પણ સારી હશે। તમે જો વ્યક્તિના આધારિત છે ઘણા બધા વ્યવહારો થતા હોય છે, તો આવો જે ભાગીદાર છે એ પેઢીનો ઝડપથી વિકાસ કરવા તથા હરીફાઈમાં ટકી રહેવા માટે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ પોતાના નામનો પેઢીનો ઉપયોગ કરવા દે તો તેને નામનો ભાગીદાર કહે છે। પેઢીમાં મૂડી પોતે લાવતો નથી એ જે ભાગીદાર છે માત્ર પેઢીને પોતાના નામનો ઉપયોગ કરવા આપે છે અને પેઢીની શાખમાં પોતે વધારો કરે છે જેનાથી પેઢીની શાખ છે વધશે, પરંતુ તેની જવાબદારી અન્ય ભાગીદારની જેમ કેવી હોય છે અમર્યાદિત હોય છે, કારણ કે એના નામના આધારે છે એ પેઢીની પ્રતિષ્ઠામાં વધારો થતો હોય, ઘણા લોકો છે પેઢી સાથે સંપર્ક વધારતા હોય, તો આવા ભાગીદારની જવાબદારી અન્ય ભાગીદારની જેમ અમર્યાદિત છે। તો
આવો નામનો ભાગીદાર ખાસ કરીને પ્રતિષ્ઠિત વ્યક્તિ છે નામનો ભાગીદાર હોઈ શકે ત્યારબાદ નંબર 4 છે માત્ર નફાનો ભાગીદાર કે જેને માત્ર નફા સાથે જ નિસ્બત છે જ્યારે કોઈ વ્યક્તિની ખાસ આવડત કે કોઈ જ્ઞાન કે કોઈ એનો અનુભવ છે એનો લાભ લેવા માટે તેને પેઢીમાં ભાગીદાર બનાવવામાં આવે તો આવા ભાગીદારને નફાનો ભાગીદાર કહે છે કે માત્ર એની ખાસ આવડત એનો જ્ઞાન કે એના અનુભવનો લાભ લેવા માટે ને પેઢીમાં ભાગીદાર બનાવવામાં આવે આ જે ભાગીદાર છે એ પેઢીમાં મૂડી લાવે કે ન લાવે છતાં પણ નફામાં એને ભાગ આપવામાં આવે છે મૂડી પોતે લાવે કે ન લાવે એની સાથે કોઈ નિસ્બત નથી પણ એ નફામાં ભાગ છે આપવામાં આવે છે અને પેઢીના નુકસાનમાં તેનો કોઈ પણ ભાગ હોતો નથી એટલે જ કીધું ને માત્ર નફાનો ભાગીદાર કે જેને નુકસાન સાથે કોઈ નિસ્બત નથી પેઢી નુકસાનીમાં જાય તો એને કોઈ નુકસાન થશે નહીં એનો કોઈ ભાગ જશે નહીં તો આવો ભાગીદાર જે છે એ માત્ર ને માત્ર નફા સાથે જ નિસ્બત ધરાવે છે એનું જે જ્ઞાન છે એની આવડત છે એના અનુભવને આધારે પેઢીની અંદર એ પોતે ભાગીદાર બને છે અને આવો ભાગીદાર જે છે એને નફામાં ભાગ આપવામાં આવે છે નુકસાનમાં એનો કોઈ પણ ભાગ હોતો નથી તો એને માત્ર નામનો ભાગીદાર કહેવાય ત્યાર પછી નંબર 5 છે માની લીધેલ ભાગીદાર કે એને કોઈ વ્યક્તિ જે ચાહિત વ્યક્તિ છે એટલે કે ધંધાના લેણદારો છે દેવાદારો છે કે અન્ય કોઈ પણ રોકાણ કરો એને એમ માની લે કે આ ભાગીદાર છે જોઈએ માની લીધેલ ભાગીદાર જે વ્યક્તિએ ભાગીદારી કરાર કરેલો ન હોય પેઢીમાં મૂડી લાવતો ન હોય તેમજ નફામાં ભાગ પણ મેળવતો ન હોય કરાર મુજબ એને ભાગીદારી કરાર મુજબ કરાર પણ કરેલો ન હોય મૂડી પણ લાવતો ન હોય નફામાંથી ભાગ પણ ન લેતો હોય પરંતુ તેના વર્તનને આધારે ત્રાહિત વ્યક્તિમાં ઘણા બધા આવે રોકાણકારો લેણદારો દેવાદારો છે ટૂંકમાં કંપની સાથે જોડાયેલા જે કઈ બાહ્ય પક્ષકારો છે આ ત્રાહિત વ્યક્તિ જેને ભાગીદાર તરીકે માની લે તેને માની લીધેલો ભાગીદાર કહેવામાં આવે છે પ્રયોગર જે વ્યક્તિ ભાગીદારી કરાર કરેલો ન હોય ધંધામાં મૂડી લાવેલ ન હોય કે એ નફો પણ એના ટૂંકમાં નફામાં પણ ભાગ ન મેળવતો હોય એવો વ્યક્તિ તેના વર્તનને આધારે ત્રાહિત વ્યક્તિ કોઈ એને ભાગીદાર માની લે તો એને માની લીધેલો ભાગીદાર કહેવામાં આવે છે સંચાલન કે નફામાં એનો કોઈ ભાગ નહીં લેવા છતાં આવો જે વ્યક્તિ છે એને સંચાલનમાં કે નફામાં કોઈ પણ ભાગ લેવા ન છતાં ત્રાહિત વ્યક્તિ તેની શાખને ધ્યાનમાં લઈને પેઢી સાથે વ્યવહાર કરે છે કે વ્યક્તિની શાખને આધારે એ ત્રાહિત વ્યક્તિઓ છે એ પેઢી સાથે વ્યવહાર કરે છે તો એને કારણે આવો જે ભાગીદાર છે એની જવાબદારી છે કેવી બને છે અમર્યાદિત બને છે કારણ કે એના આધારે બીજા વ્યક્તિ પેઢી સાથે જોડાય છે એટલે આવા ભાગીદાર ની જવાબદારી અમર્યાદિત હોય છે ત્યાર પછી નંબર 6 સગીર ભાગીદાર સગીર એટલે ખાસ કરીને તમે જો કે જે પુખ્ત વયના છે ભાગીદારી કરાર મુજબ પુખ્ત વયના જે વ્યક્તિ હોય એ જ ભાગીદારીમાં ભાગીદાર તરીકે નોંધાવી શકે એનાથી નીચેની ઉંમરના એટલે કે જે બાળક છે જેની ઉંમર 18 વર્ષ નથી થઈ તો આવો જે સગીર વ્યક્તિ છે એ ધંધાકીય પેઢીની અંદર કઈ રીતે ભાગીદાર બને છે એની વાત કરીએ તો સગીર ભાગીદાર ભારતીય કાયદાની જોગવાઈ અનુસાર માત્ર પુખ્ત વયની વ્યક્તિ જ કરાર કરવા માટે સમર્થ છે તેથી તે ભાગીદાર પુખ્ત વયની વ્યક્તિ હોય તો જ બની શકે સગીર વ્યક્તિ કોઈ પણ ભાગીદાર બની શકે નહીં એટલે કે સગીર વ્યક્તિ કોઈ ધંધાકીય એકમમાં જોડાઈ શકે નહીં પરંતુ જો કોઈ ભાગીદાર મૃત્યુ પામે જો કોઈ ધંધાનો ભાગીદાર કોઈ મૃત્યુ પામે છે તો એનો સગીર જે બાળક છે એને આ રીતે ભાગીદાર બનાવી શકાય અને તેને પેઢીના દેવું જે છે એ ચૂકવવાની કોઈ અંગત જવાબદારી પોતાની હોતી નથી કારણ કે સગીર છે ક્યાંથી ભરી શકે એટલે જ્યારે કોઈ ભાગીદાર મૃત્યુ પામે તો એનો જે બાળક છે સગીર વયનો તો એને ભાગીદાર બનાવી શકાય પણ પેઢીનું દેવું ચૂકવવા માટે એની કોઈ અંગત જવાબદારી એની રહેશે નહીં સગીર ભાગીદારની અંગત મિલકતો લેણદારો ટાંચમાં લઈ શકતા નથી એટલે કે લેણદારો પોતે એના પર હક જમાવી શકતા નથી લેણદારો પેઢીના દેવાના બદલામાં એ સગીર ભાગીદારની મિલકતો જે છે અંગત એની પર કોઈ પણ અધિકાર જમાવી શકતા
નથી જ્યારે તે પુખ્ત ઉંમરનો થાય ત્યારે તો તે ઈચ્છે તો બીજા ભાગીદારની જેમ પોતે સામાન્ય ભાગીદાર છે બની શકે છે પુખ્ત વર્ષની ઉંમર થાય એટલે 18 વર્ષ કરતા વધુ વર્ષ થાય એટલે 18 વર્ષથી ઉપર એની ઉંમર થાય ત્યારે એ ઈચ્છે તો બીજા સામાન્ય ભાગીદારની જેમ પોતે ભાગીદાર બની શકે તો આમ સગીર ભાગીદાર છે એ પણ એક ભાગીદારીનો પ્રકાર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગીદારીના 6 પ્રકારો જોયા ફરી વખત સક્રિય ભાગીદાર નિષ્ક્રિય ભાગીદાર નામનો ભાગીદાર માત્ર નફાનો ભાગીદાર પછી માની લીધેલ ભાગીદાર અને સગીર ભાગીદાર તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે ચેપ્ટર નંબર 5 છે અહીંયા આગળ પૂરો થાય છે અને પછીના જે ટોપિક છે તમારા આ વર્ષના સિલેબસની અંદર નથી તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 1 થી 5 સુધીનું જે કંઈ તમારે એક્ઝામ લેવાની છે એની અંદર ચેપ્ટર 1 થી 5 સુધીના હશે તમામ જે મુદ્દાઓ ભણાયેલા છે એના આધારે જ હશે એટલે એની ખાસ તૈયારી કરી છતાં પણ કોઈ પણ ડાઉટ હોય તો તમે છે એ પૂછી શકો છો બરાબર છે તો હવે પછી નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા એક નવા ટોપિક સાથે અથવા તો રિવિઝનના ટોપિક સાથે ફરી પાછા મળશું થેન્ક યુ